मारू नाम मेर गोपी है। मैं स्वीट कॉन्टेस्ट में पार्टिसिपेट करू हूँ। आज तमने टोपरा में सूप बनावता शीखवाड़ीश, तो चलो आप जोई लीए। चार वस्तु अपने घी, खांड और टोपरू चार एक मपनू ले दूध चार वस्तु एक मपनी ले। सौ पेला अपने घी नाखसु। मैं अँ एक कप घी लीधु एटलाज मपनू एक कप दूध लव छु। हवे आपणे एमां एक कप खांड नाखसु। त्यार पछी अने एक कप टोपरू नाखसु। टोपरानुं छीणुं छे छीणुं। ચારે આપણે એક સરખા માપનું જ લેવાનું છે અને આ ગેસ બંધ હોય ત્યારે જ આને હલાવી લેવાનું છે, પછી આપણે ગેસ ચાલુ કરશું। અને આપણે હલાવતા હોય ત્યારે એક જ હાથ હલાવવાનો છે, આપણે ઊંધો આટો નથી લેવાનો, નહીતર ને શું સરખો નહીં બને। આપણે દિશા બદલાવશું નહીં, એક જ હાથે હલાવશું। આપણે ફૂલ ન થાય ત્યાં સુધી તેને બે મિનિટ માટે રેસ્ટ આપીશું, પછી પાછું એક સાથે હલાવશું। તમે જોઈ શકો છો આપણો મેસુ પેલા કરતા થોડો ઘટ થઈ ગયો છે, અને આપણે તેને લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી હલાવવાનું છે। મેસુપ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ પાસ જ રાખવાની છે, ધીમો નથી કરવાનો। હવે તમે જોઈ શકો છો કે દૂધ બળી ગયું છે અને એની સાથે ખાંડ આપણી ઓગળી ગઈ છે। આપણે સતત ચલાવતા જ રહીશું અને પહેલા કરતા મેસુપ વધારે ઘટ પણ થઈ ગયો છે અને તેમાંથી થોડું થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। જો ઘી હવે કેટલું સરસ છૂટું પડવા લાગ્યું છે, એટલે કે હવે આપણો મેસુપ તૈયાર થવાની તૈયારીમાં જ છે। હવે મેસુપનો કલર લાઇટ બ્રાઉન થઈ ગયો છે। હવે આપણે મેસુપ ને ઢાળી દઈશું। મેં એક ડબ્બામાં મેસુપ ને ઢાળી દીધો છે